માવઠાએ તો ભારે કરી લગ્નની મજા બગાડી નાખી છે. બનાસકાંઠાના અમીરગઢમાં લગ્ન સમયે વરસાદ થયો છે. ચાલુ ભોજન સમારંભમાં જ વરસાદ એવો વરસ્યો કે ભાગદોડ મચી ગઈ. ભોજનની થાળી લઈને વરસાદથી બચવા માટે લોકો દોડધામ કરવા લાગ્યા. કમોસમી વરસાદથી ભોજન માટે બાંધેલો મંડપ પણ પલળી ગયો. રસોઈ બનાવવાનો સામાન પણ વરસાદથી પલળી ગયો. અમીરગઢ સહિત તાલુકામાં વરસાદી માહોલ યથાવત છે. તો બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુરમાં ભર ઉનાળે વરસાદી માહોલ જામ્યો છે. ભારે ઉકળાટ બાદ પવન સાથે કમોસમી વરસાદ શરૂ થયો છે. પાલનપુર, વડગામ, ડીસા, ધાનેરા સહિતના પંથકોમાં કમોસમી વરસાદ છે. ભર ઉનાળે સતત પાંચમા દિવસે કમોસમી વરસાદ, જનજીવન પણ પ્રભાવિત થયું છે. અંબાજીમાં પણ ગાજવીજ સાથે કમોસમી વરસાદ. અંબાજી પંથકમાં ફરી એક વખત વાતાવરણમાં પલટો આવ્યો છે. વાદળછાયા વાતાવરણ સાથે વરસાદી ઝાપટા પડ્યા છે. વરસાદી માહોલથી વાતાવરણમાં ઠંડક છે. વરસાદથી બજારોમાં પાણી ફરી વળ્યા. ઉનાળુ પાક માટે ખેડૂતોની ચિંતા પણ વધેલી છે. તો અંબાજીમાં પણ લાંબા સમય બાદ જે રીતે કમોસમી વરસાદ વરસ્યો છે, જોકે બે દિવસથી જ વાતાવરણમાં પલટો જોવા મળતો હતો, પરંતુ આજે ધમધોકાર વરસ્યો છે અને બજારમાંથી પાણી વહેતા થયા છે. જાણે કે બજાર વચ્ચેથી નદી વહેતી હોય. દર્શનાર્થીઓ પણ આમાં અટવાઈ ગયા છે. હાલ તબક્કે જે રીતે કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે અને અંબાલાલ પટેલની જે આ રીતે આગાહી છે તેને જોતાં સમગ્ર અંબાજી પંથકમાં છે વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે અને વહેલી સવારથી કાળા ડિબાંગ વાદળો છવાયેલા જોવા મળ્યા હતા અને બપોર બાદ દેખાય ગાજવીજ સાથે જે રીતે વરસાદની શરૂઆત થઈ છે તે ભર ઉનાળે એમ કહી શકાય છે કે ચોમાસા જેવી પરિસ્થિતિ અંબાજીમાં આ જોવા મળી રહી છે અને અંબાજીમાં પણ છે બજારોમાં પાણી ભરેલા જોવા મળ્યા હતા અને બજારોમાં જાણે નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. હાલ તબક્કે અંબાજીના બજારોમાં જે છે એ ચોમાસા જેવી નદીઓ જોવા મળી રહી છે અને હાલ તબક્કે જે રીતે વરસાદ પડ્યો છે વરસાદની જોતા વાતાવરણમાં ચોક્કસપણે ઠંડક પહોંચી છે. પણ જે રીતે ઉનાળુ પાકને લઈને છે ખેડૂતો ક્યાંક ને ક્યાંક ચિંતાતુ જોવા મળી રહ્યા છે અને આ વખતે જે છે ઉનાળુ પાક જે છે એ ખેડૂતોને લેવા મળશે અને તે પણ એક જોવા મળી રહ્યો છે. અને હાલ તબક્કે જે રીતે વરસાદ શરૂ થયો છે તે મોડી સાંજ સુધી પણ વરસાદ ખેંચાય તેવી સંભાવના જોવા મળી રહી છે. મહેન્દ્ર અગ્રવાલ, ગુજરાતી, અંબાજી. દાહોદના ઝાલોદ તથા આસપાસના વિસ્તારોમાં પણ વાતાવરણમાં પલટો આવ્યો છે. ઝાલોદ શહેરમાં શરૂ થયો છે ધોધમાર વરસાદ. હવામાન વિભાગની આગાહીના પગલે વાતાવરણ પણ બદલાયું છે. તો આજે મધ્ય ગુજરાત માટે પણ આગાહી છે તે પ્રકારે વરસાદનું આગમન પણ થઈ ચૂક્યું છે. જામનગરમાં રાજ્ય પોલીસ વડાએ પ્રેસ કોન્ફરન્સ યોજી હતી અને જેમાં રાજકોટ રેન્જ પોલીસની કામગીરીની સમીક્ષા કરવામાં આવી. પ્રેસ કોન્ફરન્સમાં વિવિધ મુદ્દાઓને લઈને ચર્ચા કરવામાં આવી હતી. ઉપરાંત ભૂમાફિયા જયેશ પટેલ મુદ્દે નિવેદન આપ્યું. પોલીસ પોતાનો પક્ષ રાખી કબજો મેળવવા પ્રયત્નશીલ છે. ભૂમાફિયા હાલ અપીલમાં ગયેલ છે. આ જે વિષય છે એ વિષયથી આ બધાએ માહિતગાર છો અને સમયાંતરે રેન્જ વડા તરફથી અને એસપી શ્રી જામનગર તરફથી પણ મને એની બ્રીફિંગ થતી હોય છે. જ્યાં સુધી મને ખબર છે આ વિષયમાં અત્યારે કોઈ ખાસ અત્યારે કંઈ થઈ શકે એવું નથી, કેમ કે એ અપીલમાં ગયા છે. નવસારીની ચીખલી કોલેજ પાસે થયેલી યુવકની હત્યાને લઈને પોલીસને મોટી સફળતા પ્રાપ્ત થઈ છે. હત્યાને લઈને પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે અને ગણતરીના કલાકોમાં હત્યારાઓને ઝડપી પાડ્યા છે. તો પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી છે અને અન્ય એક આરોપીની શોધખોળ ચાલુ છે. પોલીસે વશિષ્ઠ પટેલ અને રાહુલ રબારી નામના વ્યક્તિને રાઉન્ડઅપ કર્યા છે. ઉલ્લેખનીય છે કે ચીખલીમાં આવેલી કોલેજ સામે યુવકની જાહેરમાં ઢોર માર મારવાથી તેનું મોત થયું હતું અને ત્યારબાદ પરિવારે દોષીઓ ન પકડાય ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો. કોલેજ સર્કલ આવેલું છે ત્યાં એક વિનલ છીબુભાઈ કોડી પટેલ, ઉંમર વર્ષ 40, રહે સ્વેચ્છા સોસાયટી ચીખલી નાઓને કોઈ બે બાઇક પર ત્રણ અજાણ્યા ઇસોમાં આવીને લોખંડના પાઇપથી હુમલો કરીને મૃત્યુ નિપજાવેલ છે.
જે બાબતે આ અજાણ્યા ઇસમોની માહિતી સીસીટીવી કેમેરા તેમજ સર્વેલન્સ સ્ટાફની મદદથી શોધી કાઢવા માટેના પ્રયત્નો ચાલુ છે. મારા ભાઈનું આજે જાહેર રોડ ઉપર બે ચાર માણસ આવીને એને મારીને એનું મર્ડર કરી નાખ્યું. આજે મારો ભાઈ છે ને ચીખલી કે આજુબાજુની તમામ જનતા જે બી હોય ગરીબ વર્ગ બધા માટે મારા ભાઈ છે ને હારા નબળા બધા કામમાં મારો ભાઈ દોડેલો.